तो आज साथ है भी शुरुआत करीशू शहर शतक समाचारोनी। માવઠાનું સંકટ ટળતા આગામી 5 દિવસ રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા અને બનાસકાંઠામાં ગાજવીજની શક્યતા છે। 4 અને 5 જૂને અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં ઉનાળાના 3 મહિનામાં 830% વરસાદ છે। જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ છે। વડોદરા, નવસારી, તાપીમાં સૌથી ઓછો વરસાદ। साबरकांठा ईडर कड़ियाद्रा में 200 खेडूतों खेतर में 5 दिवसीय वीजली। वावाझोड़ा थी वीजली थई बंद। पशुओं ने पानी पीवानी कुंडियों जनरेटर थी भराती हो। वीजली न होवाथी 500 वधारे रूपया खर्चीने कुंडियों भरावी पड़े छे। सनातन धर्म की रक्षा में हिंदुओं सोशियल मीडिया में बाहर निकली आवाज उठावे। बाबाए कहू कि व्हाट्सएप रमवा काम नहीं चले। भारत अत्यारे हिंदू राष्ट्र नहीं बने तो पछी क्यारे बनशे। કોઈપણ ધર્મ કે દેવી દેવતાનું અપમાન યોગ્ય નહીં। લવ જિહાદ અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન। બીજા ધર્મોમાં જવાનો વિચાર કરવો યોગ્ય નહીં। હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ ઓછા પડે છે। ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આવશે। જ હિન્દુ રાષ્ટ્ર અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન। કહ્યું કે પહેલા ભારત અને પછી પાકિસ્તાનનો વારો। પાકિસ્તાને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું। દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ધીરેન્દ્ર શાસ્ત્રીની મુલાકાતે પહોંચ્યા। લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કરી મુલાકાત। કિંગ્સ હાઈટ ખાતે તમામ નેતાઓએ બાબાને મુલાકાત કરવા માટે પહોંચ્યા। ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા। ધીરેન્દ્ર શાસ્ત્રીએ નીલકંઠ વણીનો પણ જળાભિષેક કર્યો છે। મંદિરના સંતો મહંતો સાથે બાબાએ મુલાકાત કરી હતી। વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ। દિવ્ય દરબારમાં આવનાર તમામ લોકો માટે ખાસ વ્યવસ્થા। જમીન પર ના બેસી શકનાર તમામ લોકો માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી। અમદાવાદના મણિપુર ગામમાં એક વેપારી પાસેથી ઠગાઈ કરી પરિવાર ફરાર થયો છે। વેપારીને હિપ્ટોનાઇઝ કરીને દુકાનમાં ચોરી થઈ છે। ઠગાઈની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વેપારીની ફરિયાદના આધારે બોપલ પોલીસે તપાસ હાથ ધરી। અમદાવાદમાં રિક્ષા ચાલકે પેસેન્જરને રસ્તામાં ઉતારીને પૂરું ભાડું વસૂલ કર્યું। વાયરલ વિડીયોના આધારે ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી। રિક્ષા ચાલકનું લાયસન્સ અને પરમિટ રદ કરી કાર્યવાહી કરવામાં આવી। અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મિતિયાળા સહિતના વિસ્તારમાં 1.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। સુરતમાં નવા સંસદ ભવનના આકારની જ્વેલરી તૈયાર કરવામાં આવી છે। કાનની બુટ્ટી, રિંગ અને પેન્ડન્ટ સહિત કોર્ટમાં લગાવવામાં આવનાર બ્રોચ પણ તૈયાર કરવામાં આવ્યું છે। દેશ વિદેશમાં પણ જ્વેલરીની જોડ મળી રહી છે ડિમાન્ડ। તો સાથે જ 3D પ્રિન્ટિંગમાં લોકેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતાઓ છે। અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા માટે જઈ શકે છે સુરત। 5 જૂને અમદાવાદના લોકોને મળશે વધુ એક ભેટ। અમદાવાદની ઓળખ સમાન એએમટીએસની સુવિધામાં વધારો થશે। 5 જૂને લાલ દરવાજે એએમટીએસ ટર્મિનસનું લોકાર્પણ થશે। 8 કરોડથી વધુના ખર્ચે થયું છે એએમટીએસ ટર્મિનસનું નિર્માણ। પ્રાથમિક શિક્ષકોના બદલાયેલા બદલીના નવા નિયમોના આધારે થશે બદલી કેમ્પ। જિલ્લાઓની ખાલી જગ્યાઓની પણ વિગતો મળી છે। ઓનલાઈન અરજીઓની વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરાઈ। બદલી માટે શિક્ષકો 2 થી 7 જૂન સુધી ઓનલાઈન અરજીઓ કરી શકશે। 8 થી 11 જૂન સુધી શિક્ષકો ઓનલાઈન અરજીઓમાં સુધારો કરી શકશે। તો 12 થી 15 જૂન સુધી તાલુકા કક્ષાએ હાર્ડ કોપી સબમિટ કરાવવાની રહેશે। 16 થી 19 જૂન સુધી શિક્ષકોની બદલીની અરજીઓની ચકાસણી કરાશે। 17 થી 26 જૂન સુધી શિક્ષકોની અમાન્ય અરજીઓ પર શિક્ષકો વાંધા રજૂ કરી શકશે। 27 થી 29 જૂન સુધી રાજ્યકક્ષાએ શિક્ષકોની ફાઇનલ અરજીઓની ચકાસણી થશે। 30 જૂનથી 1 જુલાઈ સુધી બદલીઓના ઓર્ડર કરાશે। નવા વર્ષથી ગુજરાતમાં બાલવાટિકા શરૂ કરવામાં આવશે। બાલવાટિકામાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવશે। બાલવાટિકા માટેના ખાસ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે। આંગણવાડીથી પહેલા ધોરણ સુધી બ્રિજ આ પુસ્તકો બનશે। 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 83.50 રૂપિયાનો ઘટાડો કરાયો છે। કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1770 થઈ છે। ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં।
आईटीनी ई अपील स्कीम 2023 जाहिर थता करदाताओं ने राहत। इन्कमटेक्स विभाग में अपीलों प्रमाण घटाड़वा निर्णय करवामां आव्यो छे। जो अपील पेन्डिंग हशे तेनो झड़पथी थशे निकाल। जॉइंट कमिश्नरे अपीलों निकाल करवा माटे सत्ता अपाई छे। अरवली जिले में नवजात बाळकी मळवानो मामलो छे। राज्य सरकार मंत्री हॉस्पिटल की मुलाकात ली है। मंत्री भीखूसिंह परमारे बाळकीने स्थिति जाणी हती। मालपुरना मुखीना मुवाड़ा गामे त्याजी देवायेली बाळकी हाल में वेंटिलेटर पर सारवार हेठळ। अमदावाद शिक्षण बोर्ड अंतर्गत आती शालाओं में इंटरनल मार्क्स में कौभाड़ आक्षेप। नियमों ने नेवी मूकीने इंटरनल मार्क्स अपाया होंग्रेसे आक्षेप कर्यो। पोतानी शालानुं परिणाम ऊंचू लावा आम करातो होवानो आक्षेप। इंटरनल मार्क्स की प्रथा बंद करवा कोंग्रेस की रजूआत।